नमस्कार, हार्दिक स्वागत है तमारू एजुकेशन इन गुजराती चैनल पर। आज तो आपणो टॉपिक है धोरण 6 विषय साइंस चैप्टर 5 पदार्थों अलगीकरण। तेमा आपणे जोईए कि आपणा रोजिंदा जीवन में घणी बधी वार एवुं बने छे कि आपणे कोई पदार्थ ने मिश्रण माथे अलग करता होईए छीए। धारो कि चा गाळती वखते चानी भूकीने गरणी वडे प्रवाहीथी अलग करवामां आवे छे। आपणे जोईए कि आकृति 5.1 માં ચાને ભૂકીને ગરણીથી અલગ કરવી તે આકૃતિ આપેલી છે। લણણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે। માખણ મેળવવા માટે છાશ કે દહીંને વલવવામાં આવે છે। આ છે આપણે આકૃતિ 5.2 માં જોઈ શકીએ છીએ કે દૂધ કે દહીંને વલવવાથી માખણ નીકળે છે। પ્રકરણ 3 માં શીખ્યા મુજબ રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે। કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ઘઉંના ફાફડાની વાનગી કે પૌવા ખાધા હશે। જો તેમાં તમને મરચા દેખાય તો તમે તેને ખાતા પહેલાં જ ખૂબ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો। જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો? એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાત્રમાં મૂકશો, ખરું ને? સરળ લાગે છે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો શું કરીશું? ધારી લો કે તમને મીઠું ભેળવેલ રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે। હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી। પણ આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવા જોઈએ તે પહેલીને જાણવું છે। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 1। તેમાં કોષ્ટક 5.1ની કોલમ 1માં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે। અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ 2 અને કોલમ 3માં દર્શાવેલો છે। જો કે કોલમ 2 અને કોલમ 3ની માહિતી થોડી આડી અવળી થઈ ગઈ છે। શું તમે તે રેતીને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો? કોષ્ટક 5.1 શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ તેમાં આપણે જોઈએ કે અલગીકરણની પદ્ધતિ, અલગીકરણ કરવાનો આપણો હેતુ અને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ। તેમાં આપણે જોઈએ કે અલગીકરણની પદ્ધતિ, તો કે ચોખામાંથી કાકરા દૂર કરવા, બીજી છે કે માખણ મેળવવા માટે દૂધનું વલવવું, અને ત્રીજું છે કે ચાની ભૂકીનું અલગીકરણ। તો અલગીકરણ કરવાનો આપણો હેતુ શું હોય? તો એક તો એ છે કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, પછી બિનઉપયોગી ઘટકને દૂર કરવા માટે, અને સી કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે। હવે આપણે જોઈએ કે અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ, તો કે તેમાં છે એક તો આપણે છે તે ધન ઘટકને આપણે ફેંકી દઈએ છીએ, બીજું છે કે આપણે કચરાને ફેંકી દઈએ છીએ, અને ત્રીજું છે કે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ। ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ આપણે જુદા પાડીએ છીએ। જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ। આ દ્રવ્ય 3માંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, જેમ કે ઘન, પ્રવાહી કે વાયુ। તેમાં આપણે જોઈએ કે જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે અલગ કઈ રીતે કરી શકીએ? તો આપણે જોઈએ કે અલગીકરણની પદ્ધતિ, તો તેમાં આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું। તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓ જોઈ હશે। હવે તેમાં આપણે જોઈએ હેન્ડ પિકિંગ, તેમાં છે કે હાથ વડે વીણવું। તો આપણે પ્રવૃત્તિ 2માં જોઈએ કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો, હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો। શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે? શું તેમાં કાકરા, ફોતરા, તૂટેલા દાણા તથા અન્ય ધાન્યના દાણા પણ છે? હવે તમારા હાથ વડે કાકરા, ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો। હવે જોઈએ કે આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદના કચરો, કાકરા કે ફૂતરા દૂર કરવા માટે થાય છે। આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી, આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી
સરળતાથી પદાર્થોને આપણે અલગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ, અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિ 5.3, તેમાં છે કે અનાજમાંથી કાકરા હાથ વડે મીણવા. પછીનું જોઈએ, અનાજનું છડવું, લેમાં છે થ્રેસિંગ. તો કે પાકની લણણી પછી તમે ઘઉં કે અને ચોખાના ડૂંડાના ઢગલા ખેતરમાં જોયા હશે, ડૂંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે. દરેક ડૂંડામાં ખૂબ જ દાણાઓ હોય છે, તો ખેતરમાં રહેલા બધા ડૂંડામાં રહેલા દાણાની સંખ્યા કલ્પના કરો. ખેડૂત કઈ રીતે ડૂંડામાંથી દાણાને અલગ કરે છે? ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે, માટે તેને ડૂંડામાંથી ચૂંટવા તો અશક્ય જ છે. તો ડૂંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે? ડૂંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું એટલે કે થ્રેસિંગ કહે છે. આ રીતમાં દાણાને ડૂંડાથી અલગ કરવા માટે તેને ઝૂડવામાં આવે છે. આપણે આકૃતિ 5.4માં જોયું કે કેટલીક વાર બળદ વડે પણ છટવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. હવે આપણે જોઈએ આકૃતિ 5.4 થ્રેશિંગ. હવે આપણે જોઈએ ઉપણું એટલે કે વિનોવિંગ. પ્રવૃત્તિ 3, સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો. આ મિશ્રણને ડિશ કે છાપા ઉપર મૂકો. આ મિશ્રણને ધ્યાનથી જુઓ, શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? શું બે ઘટકોના કણના કદ સમાન છે? શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય છે? હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહો. મિશ્રણને ડિશમાં કે કાગળ પર લો. ડિશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો અને તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકે. શું થયું? શું રેતી અને લાકડાનો વહેર કે જે સૂકા પાંદડાનો ભૂકો છે એક સ્થળે નીચે પડ્યા? શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું? શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું? તો મિશ્રણના આ ઘટકોને આ પ્રકારે અલગ કરવાની રીતને ઉપણવું એટલે કે વિનોવિંગ કહે છે. ઉપણવાની ક્રિયામાં ભારી અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે આકૃતિ છે 5.5 ઉપણવું, તેમાં જોઈએ કે ફૂંકાતી હવા એટલે કે પવનની દિશા કઈ બાજુથી આવે છે, પછી સૂપડું છે કઈ દિશામાં રાખવાનું હોય છે, અને તેના હલકા ફોતરા છે એ કઈ બાજુ ઉડીને જાય છે, અને અનાજ છે તે ક્યાં પડે છે, તે બધું છે એ આકૃતિ 5.5માં બતાવવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે, જે આપણે આકૃતિ 5.5માં જોયું. ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા અલગ થઈને ઉપાડવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ પણ હેતુ માટે કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ચાળવું એટલે કે શિવિંગ. ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવાની હોય છે, જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ? આપણે ચારણી વડે લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ. આપણે જોઈએ કે આકૃતિ 5.6 ચાળવાની. ચારણીના છિદ્રોમાંથી લોટ પસાર થઈ જાય છે જ્યારે મોટો કચરો ચારણીમાં ઉપર રહી જાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા એટલે કે ચારણા મોટી ચારણી પર નાખવામાં આવે છે. ચારણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાકરા ડાળખા અને ફોતરાને દૂર કરે છે. અહીંયા આપણે જોઈએ આકૃતિ 5.6. હવે આપણે જોઈએ આકૃતિ 5.7 મોટા કાકરા અને પથ્થરોને ચાળવાની ક્રિયા દ્વારા રેતીમાંથી દૂર કરવામાં આવે છે. તમે આવા જ ચારણા બાંધકામના
સ્થળોએ પણ જોયા હશે, જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 4. ઘરેથી એક ચારણી અને થોડી માત્રામાં લોટ વર્ગમાં લાવો. લોટમાં રહેલા કચરો દૂર કરવા તેને ચાળો. હવે ચોકનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવું. શું લોટ અને ચોકના ભૂકરને ચાળવાથી અલગ કરી શકાય? જ્યારે મિશ્રણના ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ નિષ્પેક્ષણ, નિતારણ અને ગારણ. તો તેમાં આપણે જોઈએ કે ડિકાડેશન, ફિટ્રેશન અને સેડિમેન્શન. તો આપણે જોઈએ કે ઘણીવાર હાથે વીણવાની કે ઉપણમાંથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય. રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા કે ધૂળ. શા માટે? તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ એટલે કે સેડિમેન્શન કહે છે. જ્યારે પાણી ધૂળયુક્ત દૂર કરવામાં આવે એ રીતને નિતારણ, ડેકાટેશન કહેવામાં આવે છે. આકૃતિ 5.8માં ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ કે જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય. આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? સામાન્ય રીતે આપણે ચાની પત્તી દૂર કરવા ગરણીનો ઉપયોગ કરીએ છીએ. નિતારણ કરવાનો પ્રયત્ન કરો તે બહુ મદદરૂપ નહીં થાય. શું થોડી પત્તી ચામાં રહી જાય છે? હવે ચાને ગરણીમાં રેડો. અહીંયા આપણે જોઈએ કે આકૃતિ 5.8માં મિશ્રણના બે ઘટકોનું નિક્ષેપણ અને નિતારણ વડે અલગીકરણ કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ શું ચાની બધી જ પત્તી ગરણીમાં રહી જાય છે. આ પદ્ધતિને ગારણ એટલે કે ફિટ્રેશન કહે છે. આકૃતિ 5.1. તો નિતારણ અને ગારણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? ચાલો આપણે હવે એ જ પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈશું. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? ઘણીવાર નળમાં આવતું પાણી ડહોળું હોય છે. તળાવ કે નદીમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડહોળું હોઈ શકે છે. ચાલો કેટલીક એવી અલગીકરણ પદ્ધતિઓ જોઈએ કે જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 5. તેમાં છે નદી કે તળાવમાંથી થોડું ડહોળું પાણી લો. જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડી માટી નાખો. તેને અડધો કલાક સ્થિર રહેવા દો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકન નોંધો. શું પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે? શા માટે? આ પદ્ધતિને તમે શું કહો છો? હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો. આકૃતિ 5.8માં બતાવ્યા પ્રમાણે આ રીતને તમે શું કહીશો? શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડહોળું છે, ધૂંધળું છે? હવે તેને ગાળી લો. શું ચાની ગરણી કામ લાગશે? ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ. કાપડના ટુકડામાં વણાટના દોરાના વચ્ચે નાના કાણા કે છિદ્રો આવેલા હોય છે. આ કાપડના ટુકડાના છિદ્રને ગરણી તરીકે ઉપયોગમાં લઈ શકાય. જો પાણી હજુ ડહોળું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગરણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય. ફિલ્ટર પેપર એક આવી જ ગરણી છે જેમાં ખૂબ નાના છિદ્રો હોય છે. આકૃતિ 5.9 ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવેલું છે. શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગરણીમાં મૂકવામાં આવે છે. આપણે જોઈએ આકૃતિ 5.10. તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. હવે આપણે જોઈએ
आकृति 5.9 शंकु बनावा माटे फिल्टर पेपर ने गड़ी करवी अने आकृति 5.10 फिल्टर पेपर ने मदद थी गाळण। हवे आपणे जोईए फळ अने शाकभाजीना रसने सामान्य रीते पीता पहेला तेमांथी बीज अने मावानुं गळ दूर करवा माटे गाळવામાં આવે છે। આપણા ઘરમાં વપરાતા પનીર એટલે કે કોટેજ ચીઝની બનાવટમાં પણ ગાળણની क्रिया उपयोगी थाय छे। तमे कदाच जोयुं हशे के उकळता दूधमां लींबूना रसना थोड़ा टीपा उमेरीने पनीर बनावामां आवे छे, जेथी घन पनीर तथा प्रवाहीनुं मिश्रण मळे छे। त्यारबाद पातळा कापड़ के गाळणे वडे मिश्रणने गाळीने पनीरने अलग करवामां आवे छे। हवे आपणे जोईए बाष्पीभवन एटले के इवायरमेन, तेमां आपणे जोईए प्रवृत्ति 6, थोड़ू पानी भरेला बीकर ने गरम करो, पानी ने उकळवा दो। जो तमे पानी ने गरम करवानुं चालू राखशो तो शुं पानी वरळमां फेरवाईने संपूर्ण अदृश्य थई जशे। हवे बीजा बीकरमां रहेला पानीमां 2 चमची मीठू उमेरी योग्य हलावो। शुं पानीना रंगमां कोई फेरफार देखाय छे? शुं हलाव्या बाद बीकरमां जरा पण मीठू देखाय छे? मीठानुं पाणी धरावता बीकरने गरम करो। आकृति 5.11 पाणीने उकळी જવા દો। बीकरमां શું વધ્યું? आ प्रवृत्तिमां आपणे पाणी अने मीठाने अलग करवा माटे बाष्पीभवनની पद्धतिनो उपयोग करीए छीए। पाणीने बाष्प एटले के वराळमां रूपांतर करवानी प्रक्रियाने बाष्पीभवन एटले के ઇવાપોરેશન કહેવામાં આવે છે। જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે। તમને શું લાગે છે, મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે, એમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે। જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે। થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે। આકૃતિ 5.12માં દર્શાવ્યા પ્રમાણે આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે। હવે આપણે જોઈએ આકૃતિ 5.12 કે જેમાં દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતના મેળવવામાં આવે છે તે દર્શાવવામાં બતાવવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ અલગીકરણ એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ। મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ। ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી। આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે। હવે આપણે જોઈ પ્રવૃત્તિ 7, તેમાં છે કે રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું? આપણે એ જોઈ ગયા છીએ કે હાથથી મીણવાની રીત એક ખાસ વ્યવહારુ નથી। આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો, બીકરને થોડા સમય બાજુ પર રહેવા દો। શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? રેતીને નિતારણ કે ગારણ દ્વારા અલગ કરી શકાય। નિતારેલા પાણીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું એ મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। આ પ્રવાહીને કેટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો, કેટલીને થોડી વાર માટે ગરમ કરો। તમે એ નોંધ્યું કે કેટલીના નાળચામાંથી વરાળ છે એ બહાર આવી રહી છે? ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો। આકૃતિ 5.13માં દર્શાવ્યા મુજબ પ્લેટને કેટલીના નાળચામાંથી સહેજ ઉપર પકડી રાખો। તમે શું જોયું? કેટલીનું બધું જ પાણી ઉકળી જવા દો। જ્યારે વરાળનો સંપર્ક બરફમાંથી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંસંધાન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે। પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંદનનાથી થાય છે। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે। તમે ક્યારેય થોડીવાર પહેલાં જ ઉકળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી શું કેટલીમાં શું બચે છે? આ રીતે આપણે નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા। પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી વખતે હતી ત્યારે તેને મુશ્કેલી પડી। તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું, પછી
હવે આપણે જોઈએ આકૃતિ 5.13 બાષ્પીભવન અને ઘનીકરણ. તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકે. શું ભૂલ થઈ હશે? શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઉગાડી શકે? હવે આપણે જોઈએ પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણો બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 8. તમે એક બીકર કે ટમ્બલર, એક ચમચી એક અને મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો. એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. જો આકૃતિ 5.14 ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. થોડીવાર મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે? જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય. પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં મેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે? તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ. જે પાછું મળી શક્યું નથી તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોય તો આપણી મુશ્કેલી નિવારી શકી હોત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણને સંતૃપ્ત થાય છે તે પહેલાં પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય? ચાલો પ્રયત્ન કરીએ અને પહેલીને મદદ કરીએ. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 9. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાર સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઉગાડી શકે છે? ચાલો શોધીએ. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 10. બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. હવે આપણે જોઈએ કે કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું. તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. હવે આપણે જોઈએ કોષ્ટક 5.2. તેમાં આપણે જોઈએ પદાર્થમાં મીઠું, ખાંડ અને ફટકડી. પછી પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળ્યું હોય તેની સંખ્યા. તો મીઠું છે તે પાણીમાં 4 ચમચી ઓગળ્યું, ખાંડ છે એ 9 ચમચી અને ફટકડી છે 3 ચમચી. હવે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પારિભાષિક શબ્દો. તેમાં છે વલવવું એટલે ચૂરી, પછીનું છે ઘનીભવન કન્ડિશનસ, પછીનું છે નિતારણ ડિકાટેશન, પછીનું છે બાષ્પીભવન એટલે ઇવાપોરેશન, પછીનું છે ગારણ એટલે આવશે ફિલ્ટ્રેશન, પછીનું છે
હાથથી વીણવું એટલે હેન્ડ પિકિંગ. પછીનું સંતૃપ્ત દ્રાવણ, તેમાં આવશે સેડિમેન્શન. પછીનું આવશે નિક્ષેપન, તો તેમાં આવશે સેડિમેશન. પછી ચાળવું એટલે કે શિવિંગ. પછીનું આવશે દ્રાવણ સોલ્યુશન. પછીનું છડવું એટલે કે થ્રેશિંગ. અને પછી ઉપણવું વિનોવિંગ. હવે આપણે જોઈએ સારાંશ. પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે હાથ વડે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપન, નિતારણ અને ગારણ વગેરે પદ્ધતિઓ હોય છે. અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરા અને કાકરા દૂર કરાય છે. ફોતરાને ભારે દાણાથી અલગ કરવા માટે ઉપણવામાં આવે છે અને મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય ત્યારે તેને અલગ કરવા માટે ચાળવું અને ગાળવું એ પદ્ધતિ વપરાય છે. પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય તેને પાણીના નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અલગીકરણ માટે ગારણ વપરાય છે. પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા બાષ્પીભવન છે. પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરવા બાષ્પીભવન વપરાય છે. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે કે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે. પાણી તેનામાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. થેન્ક યુ મિત્રો.